હવે સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં બેનરને લઈ અને વિવાદ સર્જાયો છે. બહુચરાજીના મેળામાં ભાજપના ધારાસભ્યનો બેનરનો આ વિવાદ છે. સુખાજી ઠાકોરના બેનર તાલુકા વિકાસ અધિકારી હટાવતા વિવાદ સર્જાયો છે. બેનર હટાવ્યા બાદ સુખાજી ઠાકોરે ફરી બેનર લગાવતા વિવાદ સર્જાયો છે. તો સુખાજી ઠાકોરના બેનર તાલુકા વિકાસ અધિકારીએ હટાવ્યા છે, જેને લઈ અને વિવાદ સર્જાયો છે. તો બેનર હટાવ્યા બાદ સુખાજી ઠાકોરે ફની બેનર લગાવ્યા, જેને લઈ અને વિવાદ સર્જાયો છે. બહુચરાજીના મેળામાં ભાજપના ધારાસભ્ય કે જેના બેનરનો વિવાદ, સુખાજી ઠાકોરના બેનર તાલુકા વિકાસ અધિકારીએ હટાવી દીધા, જેને લઈ અને વિવાદ સર્જાયો. તો બેનર હટાવ્યા બાદ સુખાજી ઠાકોરે ફરી બેનર લગાવતા વિવાદ વધુ વકર્યો છે. સંવાદદાતા હારૂન ફોનલાઇન પર જોડાયા છે વધુ વિગત સાથે. હારૂન, હાલ બહુચરાજીમાં બેનરને લઈ અને વિવાદ છેડાયો, શું વધુ વિગત? મહેસાણાના બહુચરાજીમાં બહુચર માતાના મંદિરનો મેળો ચાલુ છે. આજથી ચૈત્રી પૂનમનો જે મેળો ચાલુ થશે તેને લઈને બહુચરાજીના ધારાસભ્યએ બેનર લગાવ્યા હતા. જો કે આ બેનર લગાવવાની સાથે તાલુકા વિકાસ અધિકારીએ તમામ બેનરો હટાવી દીધા છે. જો કે સવાલ એ થાય છે કે બેનરો હટાવવાના બાદ ફરી એકવાર સુખાજીએ બેનર લગાવી દીધા છે. જે રીતે ધારાસભ્યએ બેનર લગાવતા ક્યાંક ક્યાંક તાલુકા વિકાસ અધિકારીએ આ બેનરો હટાવ્યા હતા અને ફરી બેનરો લાગી ગયા છે. જે બેનરો હટાવ્યા છે તે આચારસંહિતામાં આવે છે કે કેમ તે દિશામાં તપાસ કરી છે. પરંતુ જે રીતે બેનર વિવાદ સંચડાવે છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક જે તાલુકા વિકાસ અધિકારી છે તેને આ બેનર હટાવતા આ વિવાદ છેડાયો. જી હારૂન, જાણકારી બદલ આભાર.